નમસ્કાર હવામાન વિભાગે ગુજરાત માટે આગામી ત્રણ કલાક ભારે જાહેર કર્યા છે કારણ કે મોટાભાગના વિસ્તારોમાં મેઘતાંડવ થઈ રહ્યું છે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે અસર છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ એટલી બધી મજબૂત છે કે ગુજરાતમાં ભુક્કા બોલાવે એટલો વરસાદ પડવાનો છે હવામાન વિભાગે ત્રણ કલાક માટે ક્યાં અતિથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેની આગાહી કરી છે અને ત્રણ કલાક ગુજરાત માટે ભારે છે કયા કયા વિસ્તારો માટે ભારે છે તો પહેલાં રેડ એલર્ટ જે આપણે મેપમાં જોતા હોઈએ છીએ એવી રીતના જે રેડ એલર્ટ છે આમાં શું છે તો મોડરેટ થંડસ્ટ્રોમ એક્ટિવિટી થશે એટલે ગાજવીજ થશે પણ ભારે ગાજવીજ નહીં થાય મોડરેટ થંડસ્ટ્રોમ એક્ટિવિટી થશે વેરી હેવી રેઇનફોલ પણ થવાની સંભાવના છે એટલે ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે કેવો વરસાદ તો પંદર એમ એમ કરતા વધુ વરસાદ એક કલાકમાં એટલે આ વિસ્તારો એવા છે જ્યાં એક કલાકમાં પંદર એમ એમ કરતા વધુ વરસાદ પડશે કયા કયા વિસ્તારો છે તો દેવભૂમિ દ્વારકા છે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દીવ જામનગર અને કચ્છ આ વિસ્તારો એવા છે કે જ્યાં ત્રણ કલાક અતિથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે વિન્ડગસ્ટ એટલે કે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્યાં પવન ફૂંકાશે ગાજવીજ સાથે ભારે વરસાદ અને મેઘતાંડવના દ્રશ્યો ખૂબ ભયાનક પોરબંદરથી આવી પણ રહ્યા છે લાઇટ થંડસ્ટ્રોમ એક્ટિવિટી એટલે સામાન્ય ગાજવીજ થશે અને પાંચ એમ થી પંદર એમ એમ એક કલાકમાં પાંચ એમ એમથી પંદર એમ વરસાદ પડશે લાઇટ ટુ મોડ ટ્રેન રહેશે એટલે મધ્યમથી થોડુંક વધારે વરસાદ થોડોક વધારે વરસાદ પડવાની સંભાવના છે ક્યાં સંભાવના છે તો મોરબી રાજકોટ બોટાદ ભાવનગર તાપી સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી એટલે આ બધા વિસ્તારો સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો એવા છે કે જ્યાં મધ્યમથી થોડો વધારે વરસાદ પડવાનો છે અને લેસ દેન ચાલીસ કિલોમીટર પ્રતિ આર્સ એટલે ચાલીસ કિલોમીટર પ્રતિ આર્સની ઝડપથી ઓછો થોડોક વરસાદ ફૂંકા પવન ફૂંકાવાની સંભાવના છે માફ કરજો વરસાદ નહીં પવન ફૂંકાવાની સંભાવના છે લાઇટ ટ્રેન ક્યાં રહેવાનો છે એટલે સામાન્ય વરસાદ ક્યાં પડવાનો છે તો સામાન્ય વરસાદ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અમદાવાદ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ અને ડાંગ આ બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે આ મેપ છે તમને જે અલગ અલગ રીતના મે હમણાં પણ જ્યારે સમજાવ્યું હતું ત્યારે કે કઈ રીતના જે અલગ અલગ ટ્રફ પસાર થઈ રહ્યા છે એ ટ્રફને કારણે ગુજરાતમાં ભારે વરસાદ આવી રહ્યો છે તમને જો આ મેપમાં દેખાતું હોય તો વાદળછાયું વાતાવરણ મોટા ભાગના વિસ્તારોમાં થયું છે અહીંયા તમને સૌથી વધારે વાદળછાયું વાતાવરણ દેખાતું હશે અહીંયા પણ દેખાતું હશે અહીંયા પણ ગાઢ વાદળો દેખાતા હશે અને આ બાજુ પણ ગાઢ વાદળો દેખાતા હશે એટલે આ જેટલા પણ તમે આ વાદળો જોઈ રહ્યા છો એ બધા જ વાદળો ભારે વરસાદ સાથેના ભે સાથેના વાદળો છે અને જે અલગ અલગ ટ્રફ પસાર થતા હોય છે એ અલગ અલગ ટ્રફની અસર અહીંયા થતી હોય છે એટલે જે મહારાષ્ટ્ર તરફથી આપણે જે વાત કરી હતી કે દક્ષિણમાં જે સૌથી વધારે વરસાદ પડવાનું કારણ છે તો એ નીચેના ભાગોમાં એટલે મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં અ જે વાતાવરણ બદલાયું અને સૌથી વધારે વરસાદ જ્યાં પડ્યો છે એની અસર સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાત બંનેમાં થાય છે કારણ કે આ જે પટ્ટો છે આપણે એ પટ્ટાની વાત કરીએ તો અહીંયા પણ તમને ભારે દેખાતું હશે એટલે અહીંયાથી જે ટ્રક પસાર થાય એ આ અને આ વિસ્તારો એટલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અસર કરે છે અને એના કારણે સૌથી વધારે વરસાદ ત્યાં અત્યારે પડી રહ્યો છે સાથે જ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ જેમ જેમ મજબૂત થઈને આગળ વધી રહી છે એટલે બંગાળની ખાડીની સિસ્ટમ તો આપણે જોઈ જ કે કેટલી મજબૂત થાયથી આગળ વધી રહી છે ઓડિશાની આસપાસની એ સિસ્ટમ હતી અને એ સિસ્ટમની અસર ગુજરાત પર થઈ રહી છે હવામાન નિષ્ણાતોને એવું માનવું છે કે બંગાળની ખાડીમાંથી જો કોઈ સિસ્ટમ આવે છે તો આખા ગુજરાત પર અસર કરતી હોય છે જ્યારે અરબસાગરમાં કોઈ સિસ્ટમ બને છે તો એ દક્ષિણના ભાગોમાં અને દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર કરે છે ઉપર બનાસકાંઠા સુધી એ નથી પહોંચી શકતી એટલી મજબૂત સિસ્ટમ નથી હોતી પણ જ્યારે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બને છે તો એ જે તીવ્રતાથી આગળ વધે મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત પરથી પસાર થાય અને ગુજરાત પરથી જ્યારે પસાર થાય તો એની સૌથી વધારે અસર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થતી હોય છે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે દક્ષિણમાં તો ઓલરેડી પડી રહ્યો છે સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિથી અતિ ભારે વરસાદ પડવાનો છે હવામાન વિભાગની જે આગાહી છે ત્રણ કલાક પૂરતી આગાહી છે પણ ત્રણ કલાકમાં ભૂક્કા બોલાવે એટલો વરસાદ પડવાનો છે